તો અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે બે મજૂરોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પાણીની પાઇપલાઇનનું માપ લેતા તેઓ પડ્યા હતા અને જેને લઈને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમના મોત થઈ ગયા. મહત્વનું છે કે બે મજૂર ચેમ્બરમાં પડ્યા. ફાયર વિભાગની ટીમે બંને મજૂરોને બહાર કાઢ્યા અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા, પરંતુ બંને મજૂરને મૃત જાહેર કરવામાં આવ્યા. વિશાલા સર્કલ પાસે બે મજૂરોના મોત. અમદાવાદની વિશાલા સર્કલ પાસેની આ ઘટના. મહત્વનું છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા. પાણીની લાઇનનું માપ લેતા બે મજૂર ચેમ્બરમાં પડ્યા. ફાયર વિભાગની ટીમે બંને મજૂરોને બહાર કાઢ્યા, ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ બંને મજૂરોને મૃત જાહેર કરાયા, જોકે ત્યાં તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને મજૂરોને મૃત જાહેર કરવામાં આવ્યા. આજ વિશે વધુ વાતચીત કરવા સંવાદદાતા જાવેદ સૈયદ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જાવેદ, ફાયર વિભાગની ટીમે જયારે આ બંને મજૂરોને હોસ્પિટલ ખસેડ્યા અને ત્યારબાદ મૃત જાહેર કર્યા છે, હાલ પોલીસ પણ ત્યાં પહોંચી છે, આગળ શું કાર્યવાહી? ચોક્કસથી જોઈએ, સમગ્ર ઘટનાની વાત કરવા જઈએ તો વિશાલા સર્કલ પાસે આવેલું જાણી પાણીનું ચેમ્બર જે છે, કોર્પોરેશનનું જે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે મજૂરો છે, મજૂરો અંદર પડી જતા ગુંગળામલ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બે મજૂરો છે, બે મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ જે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. મહત્વની બાબત છે કે જે તેમના પરિવારજનો છે, મૃતકોની માંગણી છે કે તેમને યોગ્ય ન્યાય આપવામાં આવે અને જે મોત થયું છે મોત અંગે ચોક્કસ પ્રકારે તપાસ કરવામાં આવે છે, ગુનો અને જવાબદાર સામે ગુનો દાખલ કરવામાં આવે છે. હાલ બંનેની જે પોસ્ટમોર્ટમની જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. જોહી, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર જાવેદ.